છેલ્લા 5 વર્ષથી ડીસા નગરપાલિકામાં શાસન ચલાવી રહેલી ભારતીય જનતા પાર્ટીનો આજે અંતિમ દિવસ છે અને આવતીકાલથી ડીસા નગરપાલિકામાં વહીવટદારની નિમણૂક થશે. ડીસા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોની આજે ટર્મ પૂરી થઈ ગઈ છે. આવતીકાલથી ડીસા નગરપાલિકાનો તમામ વહીવટ માટે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક કરવામાં આવનાર છે. ત્યારે છેલ્લા 5 વર્ષથી વિકાસ અને વિકાસના મુદ્દે વારંવાર ચર્ચામાં રહેલી ડીસા નગરપાલિકાની હવે આગામી ચૂંટણી જાહેર થશે. પરંતુ જ્યાં સુધી ચૂંટણી જાહેર ના થાય અને નવા પ્રમુખની શાસન ધુરા ના સંભાળે ત્યાં સુધી ડીસા પાલિકાનો વહીવટ વહીવટદાર દ્વારા કરવામાં આવશે. ત્યારે ડીસાના નગરજનો માટે પણ આ સમય વિચારવાનો છે અને આ સમયગાળા દરમિયાન પ્રજાએ મનોમંથન કરીને નવા પ્રતિનિધિઓની પસંદગી માટે વિચાર કરવા માટેનો પૂરતો અવકાશ મળી રહેશે. બીકે ન્યૂઝ ચેનલ પણ આશા રાખે છે કે ડીસા નગરપાલિકામાં જે પણ નવા પ્રમુખ અને નવા સદસ્યો આવે તે શહેરના વિકાસને પ્રથમ મહત્વ આપે. છેલ્લો દિવસ, કોઈને સાંભળવો ગમે, કોઈને સાંભળવો ના ગમે, હું વાત કરી રહ્યો છું નગરપાલિકાની. નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોનો આજે છેલ્લો દિવસ છે. હવે પછીનો વહીવટ વહીવટદાર સંભાળશે. આપની પાસે નવી ચૂંટણી આવે એમાં 2 મહિનાનો સમય છે. બીકેની ચેનલ આપને આહ્વાન કરે છે કે આ 2 મહિનાના સમય દરમિયાન આપ નક્કી કરી શકો છો કે નવા ઉમેદવાર કેવા ચૂંટવા. આપને જોયું હશે કે આ ટર્મ્સમાં ઉમેદવારોએ પોતપોતાના કામ કર્યા છે, પોતાના વિસ્તારમાં કર્યા છે. પણ હવે પછીનો સમય આપની પાસે 2 મહિનાનો છે અને ઉમેદવારને આપણે નક્કી કરવા માટે આટલો સમય આપના માટે ઘણો છે. ડીસાથી હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ, બીકે ન્યૂઝ ચેનલ.